હેલો બચ્ચા પાલડી, શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ આદર્શ જંકશન ડાયોડ એ તથા બીના છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે. જો બેટા આ ટાઈપના એમસીક્યુ હોય ને ડાયોડ ટાઈપના, તેમાં તો પહેલા તો એ જોવાનું આ જે ડાયોડ છે તે ફોરવર્ડ જોડાણમાં છે કે રિવર્સમાં છે એ પહેલા ચેક કરી લેવાનું. જો ડાયોડ રિવર્સમાં ગયો ને બેટા તો કહાની ખતમ થઈ ગઈ, ફિટ્ટુસ થઈ ગઈ, કેમ કે તો રિવર્સમાં તો પ્રવાહનું વહન નથી થવાનું. અહીંયા ચેક કરીએ બેટા ફોરવર્ડમાં છે કે રિવર્સમાં. ચાલો બેટરનનું કનેક્શન આપી દઈએ. ઓકે સરજી, આપી દીધું છે. અહીંયા પ્લસ ચાર, અહીંયા માઇનસ છ, આ થઈ ગયો બેટરાનો પોઝિટિવ ટર્મિનલ, આ થઈ ગયો બેટરાનો નેગેટિવ ટર્મિનલ. આના જેવું કંઈક થયું ને બેટા, અહીંયા થઈ ગયો છે નેગેટિવ ટર્મિનલ, જ્યારે અહીંયા થઈ ગયો છે આ પોઝિટિવ ટર્મિનલ. તો જોઉં તો બેટા, P છેડા સાથે બેટરાનો પોઝિટિવ, N સાથે બેટરાનો નેગેટિવ, શું વાત છે? આ તો ફોરવર્ડમાં જ છે તો પ્રવાહનું વહન થશે, ને કેટલું થશે? એના માટે ઓહમ બાબાનો નિયમ ભૂલો ભલે બીજું બધું, V બરાબર IR ભૂલશો નહીં. I બરાબર થઈ ગયું છે બેટા V ના છેદમાં R, સાબાસ. V કેટલા લેવા, ચાર કે છ? બેટા V એટલે તફાવત થશે ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા છે ચાર, અહીંયા છે માઇનસ છ, એ બે વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો? મસ્ત મજાનો દસ નો થઈ ગયો. ખબર પડે ને, ચાર માઇનસ માઇનસ છ પ્લસ દસ, રેડી? તો દસ નો તફાવત છે, તો વી લેવાનું છે બેટા દસ. ને આર કેટલું આપેલું છે? 1 કિલો ઓહમ. ઓહો ઓહો ઓહો, કિલો છે, કિલો એટલે 10^3 એટલે કે 1000. એક એક ઝીરો ઉડશે, 1/100, 100 ઉપર જશે બેટા, માઇનસ બે થશે. પ્રેમથી બેટા 10^-2 સિલેક્ટ કરી આપણે આગળના એમસીક્યુ માટે વધી જશું. થેન્ક યુ સો મચ.